તિમોથીને પાઉલ પડીતે લખેલો બીજો પત્ર એનો ત્રીજો અધ્યાય પાઉલ પડી તિમોથીને લખેલો બીજો પત્ર એનો ત્રીજો અધ્યાય પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે એ વાત ધ્યાનમાં રાખ કેમ કે માણસો સ્વાર્થી દ્રવ્ય લોભી આપવળાઈ કરનારા ગર્ભિષ્ઠ નિંદક માતા પિતાનું સન્માન નહીં કરનારા કૃતજ્ઞ અધર્મી પ્રેમરહિત ક્રૂર બટ્ટા મૂકનારા સંયમ ન કરનારા નિર્દય શુભ દ્વેષી વિશ્વાસઘાતી ઉદ્ધત મદાંત દેવ પર નહીં પણ વિલાસ પર પ્રીતિ રાખનારા ભક્તિભાવનું દોડ બતાવીને તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા થશે આવા માણસોથી તું દૂર રહે કેમ કે એવો માના કેટલાય એવા છે કે જેઓ પારકા ઘરમાં પેસીને મૂર્ખ પાપથી લાદેલી નાના પ્રકારની દુર્વાસનાઓથી વહી ગયેલી હંમેશા શિક્ષણ લેનારી છતાં પણ સત્યનું જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકે એવી સ્ત્રીઓને પોતાને કબજે કરી લે છે જેમ યાનેસ તથા યાંબ્રેસ મૂસાની સામા થયા તેમ એવા માણસો પણ સત્યની સામા થાય છે એવો ભ્રષ્ટમતીના વિશ્વાસથી પતિત થયેલા માણસો છે પણ તેઓ આગળ ચાલવાના નથી કેમ કે જેમ એ બંનેની મૂર્ખતા પ્રગટ થઈ તેમ તેઓની પણ સઘરાની આગળ પ્રગટ થશે પણ મારો ઉપદેશ આચરણ હેતુ વિશ્વાસ સહનશીલતા પ્રેમ તથા ધીરજ ધ્યાનમાં રાખીને તથા મને જે સતાવણી થઈ તથા દુઃખો પડ્યા અને અંત્યોકમાં ઇકોનિયામાં તથા લુસરામાં જે સતાવણી મેં સહન કરી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો પણ આ સઘળા દુઃખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે તેઓ સઘળા પર સતાવણી થશે જ પણ દુષ્ટ માણસ તથા ધૂતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે પણ જે વાતો તું શીખ્યો ને જેના વિશે તને ખાતરી થઈ છે તેઓને વળગી રહે કેમ કે તું કોની પાસે શીખ્યો એ તને માલવું છે અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે તે પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું તને જ્ઞાન આપી શકે છે તે પણ તું જાણે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે તે બોધ નિષેધ સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું તૈયાર થાય